વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? આજે આપણે ધોરણ 6 વિષય હિન્દી, કાવ્ય નંબર 2 એક જગત એક લોક આ સમજવા માટે મળ્યા છે. તો વિદ્યાર્થી મિત્રો, એક જગત એક લોક એટલે એક જ દુનિયા, અને એ દુનિયાના લોકો દરેક વ્યક્તિ એક થઈને રહેવાનું છે એવું આ કાવ્યની અંદર સમજૂતી આપી છે. તો ચાલો આપણે કાવ્યની સમજૂતી મેળવવાનો પ્રયત્ન કરીએ. પ્રકૃતિ કે તત્વ હમ સબ કે લીએ હૈ, એટલે કે કુદરતી કુદરતમાંથી મળતી તમામ વસ્તુ આપણા દરેક સજીવ માટે, મનુષ્ય અને પ્રાણી આ બધા જ એમાં આવી ગયા, અને દરેક માટે કુદરતની તમામ વસ્તુ છે, જેમ કે સૂર્ય, ચંદ્ર, પાણી, હવા, આ તમામ વસ્તુ છે એ દરેક વ્યક્તિની છે. દરેક જેટલા દુનિયાના કોઈ પણ સજીવ વ્યક્તિ છે, સજીવ સૃષ્ટિ છે એનું છે. હમ સબકો સમાનતા સે રહેના હૈ, આપણે દરેકે સરખા હકથી રહેવાનું છે. કોઈ એક વ્યક્તિ માટે કે કોઈ એક સમાજ માટે કે માત્ર મનુષ્ય માટે અલગ વસ્તુ આપેલી નથી. જેમ કે પાણીનો ઉપયોગ આપણે જેટલો કરી શકીએ છીએ એટલો જ બીજા કોઈ પ્રાણીઓને પણ પીવાની વ્યવસ્થા કે વાતાવરણની વ્યવસ્થા દરેક માટે સમાન છે. બિના ભેદભાવ કે સભી કે સાથ પ્રેમ સે રહેના હૈ, કોઈ પણ સાથે આપણે પ્રેમભાવથી રહેવાનું છે. આપણે કોઈ પણ સાથે ઈર્ષાભાવ કે એને નુકસાન પહોંચે એવી રીતે રહેવાનું નથી. આજ મનુષ્ય કે સોચ અપની દુનિયા તક સીમિત હો રહી હૈ, આજે માણસોની વિચારસરણી પોતાના સીમિત એટલે માત્ર પોતાનું, બીજા કોઈનું નહીં ત્યાં સુધી કે પોતાના સગા ભાઈ બહેન મમ્મી પપ્પા કોઈ પણ માટે, બીજા વ્યક્તિ માટે વિચારતો નથી. આજે દુનિયામાં દરેક માણસ એટલો સ્વાર્થી બની ગયો છે કે માત્ર પોતાનું જ વિચારે છે. હા, પોતાનું વિચારે છે અને એ પોતાનું જ નુકસાન કરી બેસે છે. इस काव्य का भाव राष्ट्रवाद की संकीर्णता से ऊपर उठकर विश्व बंधुत्व की भावना विकसित करता है. आ काव्य नी अंदर राष्ट्रवाद एटले आखा देश नी ऊपर थईने विश्व बंधुत्व एटले के आखा दुनिया नी साथे अपने विश्व विश्व आखू जे बन्यु छे एनी साथे भाईचारा नी वात करवानु आ काव्य मा कहेवामां आव्यु छे. તો આ કાવ્ય એટલે એવું કે આપણે દરેક વ્યક્તિ દરેક લોકો સાથે સંપીને પ્રેમથી રહેવાનું અને એકબીજાનું સારું કરવાનું. અને જો વિદ્યાર્થી મિત્રો એકબીજાનું સારું કરીશું તો જ આપણું સારું થઈશું. નહીંતર તમને ખબર છે કે જો આપણે બીજાનું નુકસાન કરવા માટે પણ મહેનત કરવી પડે છે, અને મહેનતમાં પણ આપણે ઘણા બધા ક્રોધિત થતા હોઈએ અને આપણું પણ ઘણી રીતે નુકસાન થતું હોય છે. એટલે બીજા માટે આપણે જેટલું ખરાબ કરવાનું વિચારીએ છીએ એમાં સૌથી પહેલાં તો આપણું જ ખરાબ થાય છે, પણ આ કોઈ માનવ સમજતો નથી. એટલે કવિ આપણને આ કાવ્ય દ્વારા પોતે પણ શાંત રહેવાનું અને બીજાને પણ સારું કરવાનું આ કાવ્યની અંદર એક થઈને રહેવાનું કહે છે. તો ચાલો આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ. એક જગત એક લોક સબકા હૈ એક માન, એક જગત એક લોક સબકા હૈ એક માન. એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન. એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ આસમાન. એટલે આ એક જગત છે એટલે આખી આ દુનિયા એક છે. સબકા હૈ એક માન, કોઈ વ્યક્તિ કોઈ પણ માટે અલગથી માન સન્માન ભગવાને નથી આપેલું.
આપણે પોતે આ ધરતી પર અવતાર લઈ અને આપણે લોકો આ પરિવારમાં જન્મ્યા છીએ, એટલે અમે અલગ પરિવારના છીએ, અમે આ સમાજના છીએ, અમે આ ધર્મના છીએ. આ દરેક વસ્તુના ભેદભાવ આપણે રચેલા છે, પણ અહીંયા કાવ્ય દ્વારા કહેવામાં આવ્યું છે કે એક જ દુનિયા છે અને આ એક દુનિયાની અંદર લોકો માટે એક સરખું માન, કોઈ પણ વ્યક્તિને ઊંચ નીચના ભેદભાવ કે કોઈ પણ પ્રકારનો મનમાં ભેદભાવ રજૂ કરેલો નથી. આપણે ધરતી પર આવી અને આપણે અલગ અલગ ધર્મમાં જોડાઈ જઈએ છીએ. એક ચંદ્ર, એક સૂર્ય, એક ભૂમિ, એક આસમાન, બધા જ માટે દુનિયાની તમામ સજીવ સૃષ્ટિ પણ હું કહું છું કે પ્રાણી સૃષ્ટિ માટે પણ એક સૂર્ય છે, એક ચંદ્ર છે, એક ભૂમિ એટલે કે ધરતી. દરેક માટે સૂર્ય પણ સરખો છે, ચંદ્ર પણ સરખો છે અને ધરતી પણ સરખી છે. અને આસમાન એટલે કે આકાશ, આ બધી જ વસ્તુઓ લોકો માટે એક સરખી છે. ક્યારે એવું બન્યું છે કે આપણા ઘરે આજે સૂર્યનો પ્રકાશ વહેલો મોડો આવ્યો અને બીજા બાજુવાળાના ઘરે નથી આવતો? અથવા તો આપણે એક સાથે સૂર્યપ્રકાશ થાય છે ત્યારે બીજા એરિયામાં નથી આવતા? બહુ કરોડોપતિ છે, ચાલો એના ઘરે તો આજે સૂર્યપ્રકાશ વહેલો આવશે, બને છે? ના. કોઈ એક વ્યક્તિ માટે, કોઈ અમીર વ્યક્તિ માટે, દુનિયાની કરોડોપતિ વ્યક્તિ હોય તો પણ એ સૂર્યને, ચંદ્રને કે આકાશના ટુકડાને ખરીદી શકતા નથી. હા, આપણે ધરતીનો એક કટકો ખરીદીએ છીએ, પણ એ ધરતી ખરીદી લીધી છે ગમે એને, પણ એ ધરતીનો ઉપયોગ કદાચ કોઈ બીજા કરે તો ભગવાન ઉપરથી કહે છે કે ભાઈ આ તો બીજા વ્યક્તિએ ખરીદ્યો, તમારી નથી. ના. ક્યારે અત્યારે વરસાદની સિઝન છે તો વરસાદ આવે છે તો ક્યારે એવું બને કે ચાલો આજે તમે બહુ સારું કાર્ય કર્યું, તમે બહુ સારા વ્યક્તિ છો કે તમે બહુ પૈસાવાળા વ્યક્તિ છો, કોઈ પણ તમે સૌથી શ્રેષ્ઠ જ્ઞાતિના છો, તો એના માટે આજે વરસાદ અલગથી આપશો, એના માટે આ વરસાદનું અલગ પાણી આવશે, આજે આપશું અહીંયા પાણી, કાલે આ લોકો બાકીના જે લોકો છે ઊંચી જ્ઞાતિના નથી, બીજી કોઈ નીચી જ્ઞાતિના છે કે કોઈ પણ પ્રકારનો જે આપણે ભેદભાવ રાખેલો છે, એ ભેદભાવ ક્યારે એવું બને છે કે એ લોકો માટે અલગથી વરસાદ આવે, આજે એ લોકોને વરસાદનું પાણી નહીં મળે ને તમને મળશે? ના. કુદરતની તમામ વસ્તુઓ લોકો માટે એક જ સરખી છે, એટલે કહેલું છે એક જગત એક લોક સબકા હે એક મન, એક ચંદ્ર એક સૂર્ય એક ભૂમિ એક આસમાન, એક તેજ એક હવા એક હિ પાણી, એક તેજ એક હવા એક હિ પાણી, જીવન હૈ સુખ દુઃખ કી એક કહાની, જીવન હૈ સુખ દુઃખ કી એક કહાની, એક દેહ એક રક્ત, એક દેહ એક રક્ત, એક અસ્થિ એક પ્રાણ, એક અસ્થિ એક પ્રાણ, એક જગત એક લોક. એક સરખું તેજ, સૂર્યનો એક સરખો જ આપણને બધાને તેજ મળે છે, એક સરખો પ્રકાશ મળે છે, એક સરખી હવા મળે છે, કોઈને વધુ હવા, મેં ઉપરના ઉદાહરણોમાં આપેલી એવી કોઈને એક અલગ અલગ હવા મળે છે? ના. આપણે આપણા બહારના વાતાવરણમાં આવીએ એટલે બધાને એક સરખી હવા મળે છે. અત્યારે વરસાદ આવે તો એક જ સરખું પાણી આવે છે. હા, આપણે અહીંયા આવીને આપણા ફેસિલિટી પ્રમાણે આપણે એવું કરીએ છીએ, અમે ફિલ્ટર પાણી પીતા હોઈને, અમે ન પીતા હોઈને, આ બધી વ્યવસ્થા આપણે કરેલી છે, ભગવાને નહીં. એટલે દરેક માટે એક તેજ એક હવા ને એક પાણી. જીવન હૈ સુખ દુઃખ કી એક કહાની, જીવન છે બધાને એક સરખું સુખ દુઃખ મળે જ છે. કોઈને એવું છે કે ભાઈ આ અમીર છે તો આ લોકો જન્મે છે તો આ 5 વર્ષ વહેલા, સોરી, મોડા મૃત્યુ પામશે, આ ગરીબ છે તો આ વહેલા મૃત્યુ પામશે, એવું કાંઈ જ નથી. અથવા તો કોઈ ખરીદી શકે છે કોઈ જીવને કે ચાલો ના, મને માર પેરેન્ટ્સ બહુ જ ગમે છે તો મારે કરોડો રૂપિયા છે, મારી પાસે કોઈ પૈસાની કમી નથી, હું આ જીવને ખરીદી શકું કે કોઈ દિવસ એનું મૃત્યુ ન બને? ના, એવું બનતું નથી. અને આ મૃત્યુ, જન્મ અને આપણને આવતી જીવનની અંદર મુશ્કેલીઓ,
आज अपना माटे सुख अने दुखनी कहानी बनी रहे छे, कारण के अपना घर में कोईपण आपने गमता प्रसंग बने ये अपना माटे सुख, आपने नथी गमतु ए बने एटले अपना माटे दुख। तो आ जीवन छे एक सुख दुखनी कहानी छे अने लोको माटे एक सरखी वस्तु मळे छे। एक देह एक रक्त, दरेक व्यक्तिना शरीर छे, मानव शरीर होय तो ए प्रमाणे, पशु के प्राणी कोईपण होय, पंखी, ए बधाना शरीर तो एक सरखा आपेला छे। थोड़ो घणो रंग में भेदभाव छे पण शरीर तो बधाने एक सरखा ज आपेला छे। कई एवं छे के कोई ने त्रण आँख आपी, चार आपी, हाँ ये आपी तो आपणे शुं कही छे, कमी छे, ए आपणे प्लस में गणता नथी। तो दरेक लोकोना शरीर छे एक सरखा, दरेक लोको कोईपण ने वागे अने एमांथी लोही निकले तो बधाने लाल ज निकले, कोई ने लीलू काळू पीळू गुलाबी निकळू ना। तो एक ज रक्त एटले के एक ज लोही, एक ज शरीर, एक अस्थि, दरेक सजीव सृष्टि हाडकाथी बनेली छे। तो जे मानव शरीर छे एना जे अस्थि होय छे ए ज प्रमाणे बीजा मानवमां होय छे। પ્રાણી હોય છે તો એના જે અવયવો કે જે કંઈ હાડકાં કે કાંઈ પણ ચામડા એ બધું એકસરખું જ હોય છે। કોઈ દિવસ એવું બન્યું કે આપણે આપણને ભગવાને એક હાડકું ઓછું આપ્યું ના, તો હા એવું બને છે ત્યારે એ આપણે શેમાં ગણી છે, ખોટ કાપણમાં। પણ લગભગ આપણું કેવું બને છે, કાપો તો લોહી સરખું, શરીર કેવું સરખું, દરેકના હાડકાં છે એ કેવા સરખા, હાડકાં કોઈને કાપાણા તો હાડકાંનો રંગ અલગ આવી ગયો ના। તો એક પ્રાણ કીડીથી મકોડા લઈને એમાં પણ એટલો જીવ, અને આપણે ગમે એટલા મોટા હોય, આપણે ગમે એટલા ચતુર હોય પણ આપણા પણ જીવ એટલો જ। એટલે દરેકના અસ્થિ, દરેકના પ્રાણ, દેહ, રક્ત આ દરેકને સમાન મળે છે। એક જગત એક લોક, એક દુનિયા અને લોકો પણ એક। અહીંયા આવીને આપણે જે કુળમાં જન્મેલા છીએ એટલે અમે આ કુળના, અમે આ પરિવારના, અમે આ સમાજના, અમે આ ધર્મના, આ બધી રચના આપણે કરેલી છે ભગવાને નહીં। હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાની, ક્ષમતા ઓર મમતા કે ગીત તરાને। હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, ક્ષમતા ઓર મમતા કે ગીત તરાને। હર્ષ ભરે ગાયે રાગ હમ રાગ સુહાને, એટલે આપણું જીવન અલગ અલગ સ્વ અલગ અલગ આનંદથી ભરેલું હોય તો આપણું જીવન કેવું લાગે, સંગીતમય, આપણો જીવવાનો આનંદ જ એક અલગ છે। ક્ષમતા ઓર મમતા બે શબ્દ સરસ આપ્યો છે, ક્ષમતા અને મમતા। ક્ષમતા એટલે સમાન રહેવું અને ક્ષમતા એટલે સરખાપણું જો આપણામાં હશે તો જ આપણે કેવું આપણે પ્રેમથી બધા સાથે રહીએ, આપણી બાજુવાળા ફ્રેન્ડ હોય, કોઈ પણ આપણા જે મિત્ર, કોઈ પણ પરિવારનું લોકો, એની સાથે જ્યારે આપણે પ્રેમથી રહીશું ત્યારે આપણને સમાનતા તો જોવા મળશે, ત્યારે આપણને બહુ ગમતા હોય એટલે બધા એની અંદરથી આપણને કેવા પ્લસ પણ દેખાય છે, અને પ્લસ પણ દેખાય આપણને ગમતું હોય એટલે એના પ્રત્યે આપણને શું આવે છે, પ્રેમ। એટલે ક્ષમતા ઓર મમતા કે ગીત તરાને, ઘર ઘર મેં ગુંજ રહા, ઘર ઘર મેં ગુંજ રહા। અહીંયા શું આપણને કહે છે, ઘર ઘરની અંદર એવું ક્ષમતા અને મમતાનું અને હર્ષ આનંદથી ભરેલું ગીત આપણે ગાવાનું છે। નિસદિન યહ મધુર ગાન, નિસદિન યહ મધુર ગાન એટલે રોજે રોજ આ મધુર મીઠા ગીત આપણે ગાવાના છે। એટલે આપણે ગાતા જ નથી રહેવાનું અલગ અલગ, પણ આપણી અંદર લાગણીના ભાવ હોય તો આપણે આનંદથી રહીએ છીએ એવું આપણને કહેવામાં આવે છે, કે એટલે ઘર ઘર મેં ગુંજ રહા નિસ્તિન યહ મધુર ગાન। લોકોની માટે આપણને સમાનતા પ્રેમ હશે તો આપણે આનંદથી રહીશું, અને આનંદથી જો રહેતા હોય તો આપણા અંદર જીવન આખું આનંદમય બની રહે છે, એટલે જીવન એક સંગીતમય બની રહે છે। એટલે કીધું છે, હર્ષ ભરે ગાયે હમ રાગ સુહાને, ક્ષમતા ઓર મમતા કે ગીત તરાને, ઘર ઘર મેં ગુંજ રહા નિસ્તિન યહ મધુર ગાન। એક જગત એક લોક, પછીનું છે, રાષ્ટ્રો મેં એક્ય યહી કર્મ હમારા, રાષ્ટ્રો મેં એક્ય યહી હમારા કર્મ।
प्रगति न्याय मानवता धर्म हमारा, प्रगति न्याय मानवता धर्म हमारा। एटले राष्ट्रनी अंदर देशनी अंदर आपणे एकता राखवानुं छे, ए आपणुं कर्म छे। आपणे घणा आजूबाजूमां आपणा परिवारमां आपणा समाजमां आपणा धर्मनी अंदर लोको ચાડી ચુગલી કરીને, એટલે કે એકબીજાની વાતો એકબીજાને કહીને ઘણા વ્યક્તિ આપણી પાસે બેસે ને તો આપણને આપણા મનની અંદર ઉદ્વેગ થાય એવું જ બોલતા હોય, આપણામાં આમ નથી ને આપણામાં તેમ નથી ને, એ નબળી જ વાતો કરતા હોય છે। તો એ નબળી વાતો કરવાના બદલે આપણને લોકો એકબીજાના સારા વિચાર કહે તો આપણને એકબીજા પ્રત્યે પ્રેમભાવ રહે, અને તો જ આવી વ્યક્તિ જો હોય કે લોકો સારા હકારાત્મક વિચાર કરતા હોય એવા જો આપણા સમાજ કે દુનિયામાં કે આપણા પરિવારમાં આપણા આજુબાજુવાળામાં જો એવા વ્યક્તિ હોય તો જ આપણો દેશ કેવો બને એક। બાકી તો ઘરમાં ચાર જણા હોય ને તો એમાં એક આડું હાલતું હોય ને તો એ ઘરે બરાબર ચાલતું નથી હોતું। એક શેરીમાં આખી ખાલી એક જ શેરીની અંદર એક આખી શેરીની અંદર 50 ઘર હોય છે, એમાંથી એક બે બહેનોને હોય છે આખી પાછી કરવાની ટેવ, તો આખી શેરી લડાઈ કરતી હોય। કારણ કે બેનનું કામ જ એ હોય હોય છે ને આપણે આજુબાજુની શેરીમાં કે બેનનું કામ જ એક જ હોય કે બસ એ ઓલી આમ કહેતી તે ઓલા આમ કહેતા હતા, એમાંથી ઝઘડા થાય। એટલે એવા જે વ્યક્તિ છે એને પણ આ કાવ્યની અંદર કહેવામાં આવે છે કે તમે લોકો પ્રત્યે હકારાત્મક વિચાર કરો, હકારાત્મક વલણ રાખો, જેનાથી પરિવાર, ઘર, આજુબાજુવાળા, દુનિયા તમામ વ્યક્તિ એક થઈને રહે। પ્રગતિ એટલે આપણી જે પ્રગતિ છે, આપણે આપણું જે કેરિયર છે, આપણે જે આગળ આવવાની વાત કરીએ છીએ। ન્યાય એકબીજા માટે, કોઈના માટે અન્યાય ન થાય અને ન્યાય। ત્રીજું આપ્યું છે માનવતા, લોકો પ્રત્યે આપણને આપણને માણસને એક ને જ એવું કીધું છે ભાઈ તું માણસ થા, કોઈ દિવસ કૂતરા બિલાડાને કીધું તું કૂતરું થા બિલાડું થા ના, શું કામ? કારણ કે માણસ જ એક એવો છે કે એ પ્રવૃત્તિ એવી કરે છે કે સારી પણ બને અને ક્યારેક જાનવરથી પણ ખરાબ બહેતર રીતે પ્રવૃત્તિ કરતો હોય છે। એટલે એને શું કહે છે કે આ માનવતા આપણામાં હોવી જોઈએ, પ્રગતિ અને ન્યાય આ જ આપણો ધર્મ છે। રાષ્ટ્ર મેં એક એક યહી અમારા કર્મ, એટલે રાષ્ટ્રની અંદર એક થઈને રહેવું, એક થઈને રાખવા એ આપણો કર્મ છે, એ એવું આપણે કામ કરવાનું છે। પ્રગતિ ન્યાય માનવતા આ થાય એ આપણો ધર્મ છે, એટલે કર્મ આપણો છે એક થઈને રહેવું, પ્રગતિ આપણી થવી બીજાની થાય, ન્યાય આપણને મળે બીજાને મળે, માનવતા આપણે કેળવવાની છે। આપણે કેળવશું એટલે 100% કોઈ પણ વ્યક્તિ આપણી સાથે માનવતા કેળવશે। એવું ક્યારે બને કે ભાઈ આપણે કારણ વગરના બેઠા હોય, ચૂપચાપ શાંતિથી આપણું વર્ક કરતા હોય અને કોઈ આપણને આવીને ઝાપટ મારી જાય, એક લાકડી મારી જાય, ન બને। આપણે એવી કંઈક અટકચાળો કર્યો હોય તો જ સામે વ્યક્તિને ગુસ્સો આવે ને તો જ આપણને લાકડી મારી જાય ને બીજી કંઈક તલવાર બલવાર ધોકા મારી જાય, બરાબર? તો આપણી અંદર માનવતા, પ્રગતિ અને ન્યાય આ આપણો ધર્મ રહેલો છે। પછીનું છે હિલમિલ કે લહરાય, હિલમિલ કે લહરાય, વિશ્વ શાંતિ કા નિશાન, વિશ્વ શાંતિ કા નિશાન, એક જગત એક લોક, એક જગત એક લોક। હિલમિલ કે લહરાય એટલે હળી મળીને બધા સાથે લહેરાવાનું છે, ફરવાનું છે, દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહેવાનું છે। આ જ છે વિશ્વ શાંતિનું નિશાન। આપણે દરેક વ્યક્તિ સાથે હળી મળીને રહીશું તો આખી દુનિયા સાથે આપણે હળી મળીને રહેશું, અને આ જ છે આપણી વિશ્વ શાંતિની નિશાની। હવે તમે ધોરણ 6માં આવ્યા એટલે એટલું તો ખ્યાલ હોય જ કે આપણા પરિવારની અંદર ખાલી એક આપણા કાકા દાદાની દીકરાની મેરેજ થવાના હોય ને એની વહુ લાવવાના હોય ને તોય આપણે કેટલી 50 વાતો જોઈને લાવીએ છીએ કે આ બધા સાથે હળી મળીને રહેશે કે આવતા વેત જુદી થઈ જશે કે બધાને જુદા કરી નાખશે। આ માત્ર એક પરિવારને ચિંતા હોય છે, તો આવા ઘણા બીજા કોઈ સદસ્ય હોય અને જે દુનિયાને એક થવાનો પ્રયત્ન ન કરાવતી હોય તો એના માટે આ સૂચના છે, વાત છે કે વિનંતી છે કવિ દ્વારા કે તમે દરેક વ્યક્તિ એક થઈને રહેશો, આ એક
हिलमिल के लहरा एटले दरेक लोको हड़ी मड़ी ने संपी ने रहेशे। तो आ शू छे विश्व शांतिनुं निशान, एक जगत एक लोक, एक जगत एक लोक, तो ज आखी आ दुनिया अने दुनियाना तमाम व्यक्ति एक थईने रहेशे। विद्यार्थी मित्रों, अत्यारे टेक्नोलॉजी खूब आगळ वधी छे, आपणे इंटरनेट द्वारा घणी बधी મોબાઈલના દ્વારા ઘણા બધા આપણે વિશ્વ આખામાંથી કોઈ પણનો કોન્ટેક્ટ કરીને વાતચીત કરી શકીએ છીએ ને આ અંતે, તો એ આપણે સારી રીતે ઉપયોગમાં લેવાનું છે। પણ આપણે ઘણી જગ્યાએ નકારાત્મક રીતે લઈએ છીએ ત્યારે આપણે શું થાય છે કે એક થવાના બદલે શું થાય છે, તૂટી જાય છે આપણા સંબંધો। આવા ઘણા બધા નુકસાનકારક પણ જે કરે છે એના બદલે આપણે શું કરવાનું છે કે દરેક ટેકનોલોજી ખૂબ આગળ વધી છે પણ એનો આપણે સકારાત્મક ઉપયોગ કરી અને આપણી આખી દુનિયા, આપણું આખું વિશ્વ અને આપણે પોતે દરેક વસ્તુ આમાં એક થઈને રહેવાનું અને દુનિયા આખી તમામ લોકો માટે એક છે અને દુનિયા આખીના તમામ લોકો પણ એક જ છે, એવું આ કાવ્યની અંદર આપણને સમજાવવામાં આવ્યું। તો વિદ્યાર્થી મિત્રો, આ કાવ્યની અંદર ખૂબ સારી સમજૂતી આપી અને આપણે ધોરણ 6માં હજી તમે છો એટલે તમારા નાનપણથી સકારાત્મક વિચાર બને અને આપણે દુનિયાની અંદર એક થઈને રહી એવા ભાવ સાથે આ કાવ્ય આપણને આપ્યું હતું, જે આપણે જીવનભર યાદ પણ રાખીશું અને આપણા વ્યવહારમાં ઉપયોગ પણ કરીશું। થેન્ક યુ।